તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર થ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે આજે આપણે ચૌદ નવેમ્બર બે હજાર વીસના રોજનું થ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું આજે ચૌદ નવેમ્બરનો દિવસ છે એટલે કે આજે બાળ દિવસ છે બાળ દિવસ એટલે કે પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ અને એને આપણે ચિલ્ડ્રન ડે અથવા બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ અને બીજું તમને ખ્યાલ હશે કે આજે દિવાળીનો શુભ અવસર પણ છે તો તમને બધાને હેપ્પી દિવાળી મારા તરફથી હું હેપી દિવાળી એટલે કે શુભ દિવાળીની શુભેચ્છા આપવા માગીશ બરાબર સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્સ સક્સેસ આજનો લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ જ રસપ્રદ રહેવાનો છે તો શું તમે બધા તૈયાર છો ને તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને આજનો લેક્ચર સાંભળવા માટે પહેલાં અતિ મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો એર પોલ્યુશન કોલ્ડ અ લિથલ પેર ઓફ કોવિડ નાઇન્ટીન પેશન્ટ ડૉક્ટર ડોક્ટર દ્વારા એવું જાણવા મળેલું છે કે કોવિડ નાઇન્ટીનના પેશન્ટની અંદર આ એર પોલ્યુશન હવાના પ્રદૂષણના કારણે એમની જે હાલત જે છે કોની કોવિડ નાઇન્ટીનના પેશન્ટ કોવિડ નાઇન્ટીનના દર્દીઓ એની હાલત જે છે એ બધથી લઈ અને બદતર થઈ ગઈ છે પહેલાં કરતાં પણ વધારે ખરાબ થઈ રહી છે અહીંયા એક શબ્દ આપેલો છે લિથલ જે છે એ એક રીતનું એડેજેક્ટિવ એટલે કે એક રીતનું વિશેષણ છે લિથલનો મતલબ શું થાય લિથલનો મતલબ થાય ચીવલેણ એને ગુજરાતીમાં શું કહેવાય ચીવલેણ કે આ એર ક્વોલિટી અથવા તો એર પોલ્યુશન હવાનું પ્રદૂષણ એ કોવિડ નાઇન્ટીનના પેશન્ટ માટે એક રીતે લીથલ છે ખૂબ જ ખતરનાક છે ખૂબ જ જીવલેણ છે એવું ડૉક્ટર લોકોએ કીધેલું છે અને કોવિડની અંદર ભારત આ ત્રીજા નંબર આવી ગયેલું છે તો સારી વસ્તુ છે નહીં આપણે હજી પણ ધ્યાન રાખવું જોઈએ લોકો તો હવે એવું સમજી બેઠે છે કે કોવિડ જતો રહ્યો છે પરંતુ હજી એ છે જ લીથલ એટલે ઘાતક અથવા જીવ જીવલેણ અથવા પ્રાણનાશક પ્રાણઘાતક એ તમે જોઈ શકો છો બીજો આર્ટિકલ જોઈએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી એલ ઓસી લાઇન ઓફ કંટ્રોલ જે છે એના વચ્ચે ફરીથી આ એક ફાયરિંગ થયેલું છે તો એના અંતર્ગત પાકિસ્તાનના છ સિવિલિયન એટલે કે છ નાગરિકો જે છે એ પણ મરી ગયેલા છે અને અમુક ઇલેવન ડેડ બીજા અગિયાર લોકો પણ અગિયાર પાકિસ્તાનના સૈનિકોને એ બધા પણ મરી ગયેલા છે પાકિસ્તાન અને ભારતની વચ્ચે આ એલઓસી વચ્ચે આ જે લપ જેવું થતું હતું બરાબર એ લોકો સરખા ચાલતા નહીં હોય તો ભારતના જે જવાનો જે છે એમને અહીંયા ફાયરિંગ કરેલું છે બીજી વાત કરીએ કે ફોર સોલ્જર્સ એન્ડ બીએસએફ જવાન બીએસએફ એટલે હવે તમને ખબર પડી ગયું છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ ભારત અને બાંગ્લાદેશ સાથેની આપણી જે જે છે ભારતની ભારતની પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની જે સરહદ જે છે એની એનું સંરક્ષણ કરવાનું કાર્ય આપણે બીએસએફ કરે છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ આ બધી હોય એને પેરામિલિટરી ફોર્સ કહેવાય પેરા ફોર્સ જેને ગુજરાતીમાં કહેવાય અર્ધસૈનિક બળો સૈનિક બળો બરાબર તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ ભારતની અલગ અલગ દેશ સાથે સરહદ લાગે છે બચપન એમબીએથી તમે એને યાદ રાખી શકો છો બાંગ્લાદેશ ચાઇના પાકિસ્તાન નેપાળ નેપાળને આ બધી બરાબર આવી રીતે તો બધા અલગ અલગ દેશ માટે આપણે અલગ અલગ રાખેલું છે એવી રીતે પાકિસ્તાન માટે આપણી જે સેના જે છે એ કઈ છે બીએસએફ છે બરાબર તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ ચાર ડિસ્ટ્રિકની અંદર આ બધી વસ્તુ જોવા મળેલી છે અહીંયા તમે ઇન્ડિયન આર્મી ઇન્ડિયન આર્મી દ્વારા ડેસ્ટ્રોયડ એટલે કે નાશ કરી નાખવામાં આવેલું છે સેવેરલ પાકિસ્તાની આર્મી બંકર્સ પાકિસ્તાનના અમુક અમુક બંકર જે છે લાઇન ઓફ કંટ્રોલની આજુબાજુમાં આવેલા હતા એને વિધ્વંસ એનો નાશ કરી નાખેલો છે ઇન્ડિયન આર્મીએ ખૂબ જ સારું એવું કાર્ય કરેલું છે હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ગઈ ગઈકાલે આપણે વાત કરેલી હતી કે કુનાલ કામરા જે છે કુનાલ કામરા કે જે એક યુટ્યુબર અને સ્ટેન્ડઅપ કોમેડિયન છે સ્ટેન્ડઅપ કોમેડિયનનો મતલબ શું છે પહેલાં તો એ સમજો સ્ટેન્ડઅપ કોમેડિયન એટલે એવો વ્યક્તિ કે જે ઊભા ઉપાતે બરાબર એક જગ્યાએ કોઈ જગ્યાએ ઉપર રહી જાય અને અચાનક અચાનક જ તે કોઈપણ વસ્તુ ઉપર કોઈ પણ બાબત ઉપર કોમેડી કરવાનું શરૂ કરી દઈએ બરાબર સ્ટેન્ડઅપ કોમેડીનો મતલબ કે અચાનક જ તે કોમેડી શરૂ થઈ જાય પહેલાં સ્ક્રિપ્ટ કે એવું કંઈ લખેલું ન હોય બરાબર જનરલી કેવું હોય કે બધાએ સ્ક્રીપ્ટને એવું બધું લખીને પછી એ રીતે કરતા હોય પરંતુ સ્ટેન્ડઅપ કોમેડીમાં એવું હોય નહીં તો કુણાલ કામળે એક યુટ્યુબર છે અને સ્ટેન્ડઅપ કોમેડિયન છે તો એણે ભારતનું સુપ્રીમ કોર્ટ એના વિશે એક ટ્વીટ કરેલી હતી બરાબર તો એ ટ્વીટ વિશે કંઈક એવી વાત હતી કે એના કારણે એની ઉપર કન્ટેમ્પ ઓફ કોર્ટ એટલે કે કોર્ટના આનંદર માટેનો કેસ જે છે એ શરૂ થઈ ગયેલો હવે આ કોર્ટ કન્ટેમ્પ ઓફ કોર્ટ કોર્ટનો અનાદર માટેનો કેસ ચાલુ થાય તો તમને ખ્યાલ હશે કે આની માટે જો વ્યક્તિ જે છે એ માફી માગી લે કે બરાબર સારું હાલો મેં જે કરી કરેલું એ મારી ભૂલ છે અને માફી માગી લે તો પછી એની ઉપર આ કન્ટેમ્પ ઓફ કોર્ટનો કેસ જે છે એ રદ થઈ જાય છે પાછો ખેંચવામાં આવે છે બરાબર કન્ટેમ્પ ઓફ કોર્ટ માટે એટર્ની જનરલની પૂર્વ મંજૂરી લેવી પણ જરૂરી છે પરંતુ આ કુણાલ રિફ્યુઝ ના પાડી દીધી છે અપોલો માફી માગવાની ના પાડી દીધી છે અપોલો મતલબ શું થાય ટુ સે સોરી એટલે કે માફી માગવી અપોલો એટલે માફી માંગવી તો એ ના પાડી દીધેલી છે કઈ ટ્વીટ હતી એ પણ આપણે જોયેલું હતું કે સુપ્રીમ સુપ્રીમ ઓફ અહીંયા વિશે કંઈક વાત કરેલી હતી બાકી તમારે કોર્ટનો અનાદર એટલે કે કન્ટેમ્પ ઓફ કોર્ટ વિશે ડિટેલમાં જાણવું હોય તો તમે આ એક વિડિયો જોઈ શકો છો આ એક ખૂબ સારો વિડીયો મેં બનાવેલો છે નાઇન્ટીન સેવન્ટી વન ઓગણીસો એકોતેરનો જે કન્ટેમ્પ ઓફ કોર્ટનો એક્ટ જે છે એ પણ મેં સમજાવેલો છે સિવિલ કન્ટેમ્પ એટલે શું ક્રિમિનલ કન્ટેમ્પ એટલે શું આનો આર્ટિકલ નાઇન્ટીન રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેસન વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા કે જે ભારતના બંધારણની અંદર મૂળભૂત અધિકાર જે છે એની સાથે આનો શું સંબંધ છે શું આ એનું ઉલ્લંઘન કરે છે કે નથી કરતું રિઝનેબલ રિસ્ટ્રિક્શન વાજબી નિયંત્રણ શું છે એ બધી વસ્તુ મેં આ વિડીયોમાં સમજાવેલી છે પ્રશાંત ભૂથાણવાળા કેસમાં તો તમે એ વિડીયોને રિફર કરી શકો છો બીજી વાત કરીએ તો ફરીથી પીએલઆઈ સ્કીમ જે છે એ ચર્ચામાં છે પીએલઆઈ સ્કીમ એટલે તમને ખબર હોય છે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ આના અંતર્ગત શું કરવામાં આવે છે તો કે મેન્યુફેક્ચરિંગમાં બુસ્ટ કરવાની મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટ કરવાની વાત કરવાની છે તો આના કારણે બેનિફિટ થશે ઓટો ઇન્ડસ્ટ્રીને આપણે થોડા સમય પહેલાં વાત કરી લીધી કે પાંચ વર્ષ માટે પાંચ વર્ષ માટે દસ જેટલા નવા સેક્ટર જે છે દસ જેટલા નવા સેક્ટર એને એડ કરવામાં આવશે કોની અંદર પીએલઆઈ સેક્ટરની અંદર અત્યારે પીએલઆઈ સેક્ટરની અંદર કોણ છે તો કે મોબાઈલ ફાર્માસ્યુટિકલ અને ઇલેક્ટ્રોનિક આઇટમ આ ત્રણ ચાર વસ્તુ છે પરંતુ દસ નવા સેક્ટર એડ કરવામાં આવશે બરાબર જેમાં ઓટોમોબાઈલને એ બધા પણ હતા તો ઓટોમોબાઈલ એટલે કે વાહનોના ગાડીને બાઇકને એ બધાના સાધનોને એના ઇક્વિપમેન્ટ્સને એ બધું બનાવવાનું એની માટે પણ સરકાર એ વસ્તુ બનાવવા માટે એનું ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરવા માટે ઇન્સેન્ટિવ આપવાનું કાર્ય કરશે કોણ કરશે ભારત સરકાર કરશે ઇન્ડસ્ટ્રી ઓર ટ્વેન્ટી 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 ફાઈવ બે હજાર વીસથી બે હજાર પચીસના પીરિયડ માટે અને મેં અમે કીધું હતું કે પાંચ વર્ષ આ સ્કીમ લોન્ચ કરેલી છે બરાબર સરકારે નવું સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરેલું છે એટલે કે સરકારે નવું રાહત માટેનું નાણાકીય રાહત માટેનું પેકેજ શરૂ કરેલું છે એના વિશે મેં એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે અને થોડા દિવસ પહેલાં આપણે થ હિન્દુમાં પણ ચર્ચા કરેલી હતી તો તમે એ વિડીયો પણ જોઈ શકો છો હવે બીજી વાત કરીએ તો અત્યારે આરબીઆઈ દ્વારા એવું કીધેલું છે કે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કીધેલું છે કે ભારત હવે ધીમે ધીમે રિસેશન મંદી તરફ જતો રહ્યો છે બરાબર તો આપણે પણ હવે કંઈક કરવું જોઈએ સરકારે અને એ બધે એની કોશિશ કરી રહી છે તો પીએલઆઈ સ્કીમ વિશે ખબર હોઈએ બીજો આર્ટિકલ જોઈએ તો આપણે થોડા સમય પહેલાં વાત કરેલી હતી કે મેઘાલયની અંદર રેટ હોલ માઇનિંગ જે છે એ જોવા મળે છે બરાબર મેઘાલયનું એક ગ્રુપ હતું એણે એવી અરજી કરેલી હતી અને અરજી કરી અને એવું કીધેલું હતું કે મેઘાલયની સરકાર જે છે એ તે ત્યાં ઇલિગલ માઇનિંગને પ્રોત્સાહન આપે છે એટલે કે ગેરકાયદેસર રીતે ખાણ પ્રક્રિયાને ગેરકાયદેસર રીતે ખાણ અને ખનનને ઉત્સાહિત કરે છે તો એની માટેનો ફરીથી આર્ટિકલ છે કે સેન્ટર કેન્દ્ર સરકાર જે છે એ માઇનિંગ લોના માઇનિંગ લો ખાણ ઉદ્યોગની અંદર રિફોર્મ સુધારા લાવવા માટે નવા લો નવા કાયદા નવા એક્ટ બનાવવાની કોશિશ કરશે ક્યારે છથી આઠ અઠવાડિયાની અંદર એ આ પ્રકારનું કાર્ય કરશે પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય હાલો હું તમને પૂછી દઉં કે રેટ હોલ માઇનિંગ જે છે એ કયા રાજ્યની અંદર જોવા મળે છે થોડા સમય પહેલાં મેં એનો જવાબ કહી દીધો છે પરંતુ તેમ છતાં પણ તમે કમેન્ટ બોક્સની અંદર લખો કે રેટ હોલ માઇનિંગ કયા રાજ્યમાં જોવા મળે છે ગોઈંગ ટુ ઓપન અપ સેક્ટર આવું પણ કીધેલું છે કે આજે માઇનિંગ સેક્ટર જે છે એને ઓપન કરવામાં આવશે અન્ય લોકો પણ આની અંદર આવી શકશે ઓપ્ટ ફોર રિવાઇડ એન્ડ પનિશ રિજિયમ બરાબર એટલે કે જે કોઈ પણ વ્યક્તિ માઇનિંગ એક્ટિવિટીને અંદર સારું કાર્ય કરશે તો એને રિવાઇડ કરવામાં આવશે અને જે ગેરકાયદેસર રીતે ઇલિગલ કાર્ય કરશે તો એને પનિશ કરવાનું કાર્ય પણ કરવામાં આવશે આ માઇનિંગ એક્ટિવિટી જે છે ખૂબ મહત્ત્વની વસ્તુ છે મેં તમને કીધેલું છે કેમ કારણ કે ભારતની અંદર માઇનિંગ એક્ટિવિટીને રેગ્યુલેટ નિયંત્રિત કરવા માટે કયો કાયદો છે તો એ કાયદો છે એમએમડીઆર કયો એક એમએમડીઆર એક્ટ એમએમડીઆર એમએમડીઆર એટલે શું માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ આ એક એક્ટ છે મૂળ એક્ટ તો ઓગણીસો ચોપનનો છે બરાબર અને આની ઉપરથી આની આ એમએમડીઆરમાં અત્યારે થોડા સમય પહેલાં તે સુધારો કરવામાં આવેલા છે આની અંદર મેજર મિનરલ અને માઇનર મિનરલ બે પ્રકારના મિનરલ્સ બે પ્રકારના ખનીજ આવેલા હોય છે યુપીએસસીમાં બેથી ત્રણ વખત આની ઉપરથી પ્રશ્ન પૂછાય ગયેલો છે મતલબ કે આ સારો એવો ટોપિક છે તો એમએમડીઆર વિશે ખબર હોવી જોઈએ એના વિશે મેં ભૂતકાળમાં જ વાત કરેલી છે તો અત્યારે વાત નહીં કરીએ એ વિડીયો તમે જોઈ શકો છો એ ધ હિન્દુમાં પણ વાત કરેલી છે એના વિશે તો આ નવા રિફોર્મ સુધારા લાવવાની કોશિશ કરવામાં આવશે માઇનિંગ લોની અંદર બીજો આર્ટિકલ જોઈએ તો ફરીથી એટેક કરવામાં આવેલો છે કઈ જગ્યાએ તો કે આરામકો ઓઇલ ફેસિલિટીની અંદર અરામકો ઓઇલ કંપની જે છે એની અંદર એટેક હુમલો કરવામાં આવે છે આરામકો એ શું છે તો આરામકો જે છે એ ઓઈલ ક્રૂડ ઓઈલ એટલે કે ખનીજ તેલની કંપની છે ક્યાંની કંપની છે તો કે સાઉદી અરામકો સાઉદી અરામકો નામની નામની કંપની જે છે એ સાઉદી અરેબિયાની કંપની છે અહીંયા ભારત છે અને અહીંયા સાઉદી અરેબિયા છે બરાબર સાઉદી અરેબિયા જે છે મિડલ ઈસ્ટ કન્ટ્રી છે એટલે કે મધ્ય પૂર્વ એશિયાનો એક દેશ છે કોનો મધ્ય પૂર્વ એશિયાનો દેશ છે આ સાઉદી અરેબિયા તમે જોઈ શકો છો અને સાઉદી અરેબિયાની જે સાઉદી અરામકો નામની જે ક્રૂડ ઓઈલ ની કંપની જે છે એણે ભારત દેશની રિલાયન્સ કંપની સાથે પણ કરાર કરેલા છે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એ બધું કરેલું છે અહીંયા ભારત છે અને અહીંયા ગુજરાત છે આજે બ્લુ જેવું દેખાય એ ગુજરાત છે અને અહીંયા સાઉદી અરેબિયા છે તો આ તમને ખબર હોવી જોઈએ બીજો મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો તમને ખ્યાલ હશે કે અમેરિકાના જે રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિ તરીકે કોની નિમણૂક થઈ ગઈ છે જો બાઇડન જે છે એણે એ જીતી અને આવી ગયેલા છે એ શું જીતી અને આવી ગયેલા છે તો હવે આની અંદર કેવું છે હવે જો પહેલાં તો અહીંયા તમે એક બીજું પણ મહત્વનો વસ્તુ સમજી લો કે અમેરિકાની અંદર વોટ જે છે વોટ એ વધારે પ્રમાણમાં એ વધારે પ્રમાણમાં કોને મળેલા છે ડોનાલ્ડ ટ્રમ્પને મળેલા છે ડોનાલ્ડ ટ્રમ્પને પરંતુ તેમ છતાં પણ જીત જે છે જો બાઇડનની થઈ છે તો એવું એવું થવા પાછળનું કારણ શું છે તો એવું થવા પાછળનું કારણ જે છે એ અમેરિકાના ઇલેક્ટોરલ કોલેજ છે એ શું છે ઇલેક્ટોરલ કોલેજ તો તમને ઇલેક્ટોરલ કોલેજ શું છે એ તમને ખબર હોય ઇલેક્ટોરલ કોલેજ એટલે શું એ આપણે સમજીએ હવે પહેલાં તો સમજો અમેરિકાની અંદર ટોટલ પચાસ અલગ અલગ રાજ્ય છે કેટલા પચાસ અલગ અલગ રાજ્ય છે અમેરિકાની અંદર પણ યાની સંસદની અંદર પણ યાની સંસદની અંદર પણ બે ગૃહ છે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ નીચલું જે એક ગૃહ જે છે એને કહેવાય હાઉસ ઓફ કોમન્સ અને બીજું ગૃહ જે છે એને કહેવાય સેનેટ હવે સેનેટ જે છે એ આપણે અહીંયા જેવી રીતે રાજ્યસભા જે છે એવી રીતે ત્યાં સેનેટ છે તો ત્યાં કેવું છે અહીંયા પચાસ રાજ્ય છે તો પચાસે પચાસ રાજ્યમાંથી બે બે સભ્ય આવે બે બે સભ્ય એટલે સેનેટની અંદર ટુલ કુલ ટોટલ કેટલા સો સભ્ય છે તો આ તમને ખબર હોવી જોઈએ બીજી વાત કરીએ હવે અમેરિકાની અંદર પ્રેસિડેન્ટનું જે ઇલેક્શન થાય રાષ્ટ્રપતિની જે ચૂંટણી થાય તો એમાં લોકો જે છે એ ડાયરેક્ટ મત આપે છે લોકો ડાયરેક્ટ મત આપે છે કોને પ્રેસિડન્ટ રાષ્ટ્રપતિને ભારતની અંદર શું પ્રેસિડન્ટ રાષ્ટ્રપતિને ડાયરેક્ટ મત આપવામાં આવે તો ના આપવામાં આવે નહીં આપણી અંદર રાષ્ટ્રપતિની ઇલેક્શન ભારતની અંદર રાષ્ટ્રપતિની ઇલેક્શન રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે એ ઇનડાયરેક્ટ રીતે થાય છે એમપી અને એમએલએ લોકો જે છે એ એને મત આપે બરાબર પરંતુ અમેરિકામાં એવું નથી અમેરિકામાં પ્રેસિડેન્ટને ડાયરેક્ટ મત આપવાનું તો એમાં કેવું હોય એ આવે આપણે સમજીએ અમેરિકામાં પ્રેસિડેન્ટની ઇલેક્શન જે છે એ ઇલેક્ટોરલ કોલેજ ઉપર વર્ક કરે ઇલેક્ટોરલ કોલેજ એટલે શું એ સમજીએ હવે ફોર એક્ઝામ્પલ માની લો કે આ એ નામનું રાજ્ય છે અમેરિકાના અંદર પચાસ અલગ અલગ રાજ્ય છે તો માની લો કે એ નામનું રાજ્ય છે ફોર એક્ઝામ્પલ આપણે જો માની લઈએ કે ગુજરાત રાજ્ય છે અથવા તો અમેરિકાનું એક રાજ્ય લઈ લઈએ માની લો કે આ એ નામનું રાજ્ય છે ટેક્સાસ રાજ્ય છે કયું ટેક્સાસ તો ટેક્સાસની અંદર માની લો કે સિત્તેર સીટ છે બરાબર કેટલી સિત્તેર સીટ છે સિત્તેર કુલ ટોટલ કેટલી સિત્તેર સીટ છે હવે માની લો કે આની અંદરથી ચાલીસ સીટ જે છે ચાલીસ સીટ એ ડોનાલ્ડ ડોનાલ્ડ ટ્રમ્પને મળે છે એક મિનિટ ચાલીસ સીટ જે છે એ જો બાઇડનને મળે છે અને ત્રીસ સીટ જે છે ત્રીસ સીટ એ કોને મળે છે એ મળે છે ડોનાલ્ડ ટ્રમ્પને કોને ચાલીસ કોને મળે છે જો બાઇડનને અને ત્રીસ જે મળે છે એ ડોનાલ્ડ ટ્રમ્પને મળે છે તો હવે ભારત હોતો તો ભારતની અંદર કેવું હોય કે જેને જેટલી સીટ મળે એને એટલી રાખવાની પરંતુ આની અંદર એવું નથી આની અંદર એવું અમેરિકાની અંદર એવું કે જેને વધારે સીટ મળે એને આખી આખી બધે બધી સીટ એને મળી જાય મતલબ કે ચાલીસ સીટ કોને મળી ચાલીસ સીટ જો બાઇડનને મળી અને ત્રીસ સીટ જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પને મળી એનો મતલબ એમ કે ટેક્સાક્સની સિત્તેરે સિત્તેર સીટ રહી એ કોને મળી ગઈ સિત્તેરે સિત્તેર સીટ મળી ગઈ કોને જો બાઇડને જેને વધારે સીટ મળી જાય જે રાજ્યમાંથી વધારે સીટ એને મળી જાય તો બધે બધી સીટ એની થઈ જાય બરાબર બધે બધી સીટ કેટલી કોની એની થઈ જાય માની લો કે પચાસ સીટ છે એક રાજ્યની અંદર પચાસ સીટ છે બરાબર હવે માની લો કે એક વ્યક્તિને ચોવીસ સીટ મળી અને બીજા વ્યક્તિને છવ્વીસ સીટ મળી બરાબર એકને ચોવીસ મળીને એકને ચોવીસ મળી તો જેને છવ્વીસ સીટ મળી એને પચાસે પચાસ સીટ મળી જશે આ ભલે એક સીટથી જાતો હોય પણ તેમ છતાં પણ આ જેને છવ્વીસ સીટ મળી એને પચાસે પચાસ સીટ મળી જશે અહીંયા એક એવો નિયમ છે જેને કહેવાય ઇલેક્ટોરલ કોલેજ તો અમે અહીંયા એક બીજી મહત્ત્વની વસ્તુ સમજીએ હવે જો જો બાઇડન હવે અહીંયાના પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ બની ગયા છે તો હવે બધા ઘણા બધા સમીકરણ જે છે એ બદલાઈ જશે કારણ કે ઇન્ટરનેશનલ રિલેશન આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આવું બધું ચાલતું હોય જ્યારે કોઈ પણ હેડ બદલાય તો બધા એની વિચારસરણી પણ બદલાય બરાબર એની આઈડિયોલોજીને એ બધું બદલાય તો હવે ઘણી બધી વસ્તુ બદલાશે કઈ રીતે તો એ સમજવાની કોશિશ કરીએ ડોનાલ્ડ ટ્રમ્પનું અત્યારે શું કહેવાનું થાય છે તો ડોનાલ્ડ ટ્રમ્પનું એવું કહેવાનું થાય છે કે દુનિયા માટે અત્યારે સૌથી મોટો થ્રેટ સૌથી મોટો ખતરો જે છે એ ચાઇના એટલે કે ચીન છે બરાબર ચાઇના જેવી રીતે આગળ વધી રહ્યું છે એક્સપાનસ એક્સપાન્સનિસ્ટ પોલિસી અપનાવી રહ્યું છે પ્રોટેક્ટનિસ્ટ પોલિસી અપનાવી રહ્યું છે બધી જગ્યાએ ટેરિટોરિયલ ઇન્ટીગ્રિટી દર્શાવી રહ્યું છે અન્ય દેશો નાના નાના દેશોને હેરાન કરી રહી છે બધા દેશોને ડેપ ડેપમાં ફસાવી રહ્યું છે તો એવી રીતે ચાઇના જે છે એ વિશ્વનો સૌથી મોટો ખતરો છે બરાબર પરંતુ હવે જો બાઇડન આવે તો જો બાઇડનનું શું કહેવાનું થાય છે જો બાઇડન એવું કહેવાનું થાય છે કે ચીન એટલો મોટો ખતરો નથી સૌથી મોટો ખતરો તો રશિયા છે સૌથી મોટો ખતરો કોણ છે રશિયા એટલે હવે બંનેની વિચારસરણી જે છે એ એક રીતે થોડી થોડી અલગ છે બરાબર જો બાઇડન જે છે એ ડેમોક્રેટિક પાર્ટીના છે એ પણ તમને ખબર છે એ કોના ડેમોક્રેટિક પાર્ટીના છે એટલે એક રીતે એવું સમજો કે જો બાઇડન જે છે એ એન્ટી રશિયા છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ કોણ હતા તો એ હતા કોણ તો કે એન્ટી ચાઇના હતા બીજી વાત કરીએ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ હતા તો એ એમના સમય દરમિયાન નાટો અંતર્ગત નાટોને એટલું બધું મહત્ત્વ આપતા ન હતા બરાબર નાટોને નાટોનું એટલું બધું મહત્વ આપતા હતા જ્યારે જો બાઇડન જે છે એ નાટોને ખૂબ જ વધારે મહત્વ આપે છે એ નાટોને સાથે રહી નાટોને યુરોપને યુરોપના બધા દેશોને એ બધાને સાથે રહી અને ચાલવાવાળા વ્યક્તિ છે અને હવે જો અહીંયા એક બીજી વસ્તુ પણ તમે સમજો ડોનાલ્ડ ટ્રમ્પ નાટોને એટલું બધું મહત્ત્વ નહોતા આપતા અને એના કારણે તે તુર્કી જે છે એ લઈ આવેલું હતું બરાબર એટલે તુર્કી મોટી મોટી હાથું હતું તુર્કી બધી જગ્યાએ એ પણ હવામાં ઉડવા લાગ્યું હતું પરંતુ હવે બાઇડન જે છે એ નાટોને વધારે ફોકસ કરશે એટલે તુર્કી જે છે આ હવામાં ઉડવા માંડ્યું છે તો એ પણ થોડુંક કંટ્રોલમાં આવી જશે બરાબર તો બધાની વિચારસરણીને એ બધી વસ્તુ અલગ છે બીજી વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ઈરાનને કયા મુદ્દે જોતા હતા બરાબર તો ડોનાલ્ડ ટ્રમ્પને એવું કહેવાનું હતું કે ઈરાન ઉપર મેક્સિમમ પ્રેશર લગાવવાનું ઈરાન ઉપર આપણે પ્રેશર ઉપર પ્રેસર લગાવી જ કરવાનું ઇકોનોમિક કે સેક્શન આર્થિક પ્રતિબંધો મુક મુક જ કરવાના બરાબર ઈરાન આપણું એવું માનવું જોઈએ જો ન માને તો આપણે પાવરથી જ તે વાત કરવાની આપણે એની ઉપર પ્રતિબંધને એ બધું મુક જ કરવાનું જ્યારે બાઇડનની વિચારસરણી એવી નહીં બાઇડન જે છે એ ઈરાન ઉપર થોડુંક સોફ્ટ વલણ દર્શાવવાની કોશિશ કરશે શું કરશે એની સાથે સોફ્ટ વલણ દર્શાવશે એની સાથે કરારને એવું બધું કાર્ય કરશે કારણ કે જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ જે છે એ પણ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ એની અંદરથી બહાર નીકળી ગયા હતા જ્યારે ડેમોક્રેટિક પાર્ટીએ તો માંડ માંડ ઘણી બધી મહેનત કરી અને પછી ઈરાન સાથે એ ડીલ સાઇન કરેલી હતી બરાબર એટલે એનું વલણ થોડું સોફ્ટ હશે કોની અંતર્ગત તો કે ઈરાન પાસે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પનું સોફ્ટ હતું નહીં તો આ બધી વસ્તુ તમને ખબર હોય જોઈએ ભારત માટે તો બંને માટે સરખું જ છે બરાબર ભારતના અમેરિકા સાથે જે સંબંધો થયા છે કોમકાસાને બેકાને એ બધું જે સાઇન થયેલું છે જે ડિફેન્સ ડીલ સંરક્ષણની ડીલ જે સાઇન થયેલી છે એ તો બધી એમને એની ઉપર કોઈપણ પ્રકારનો ફેર પડશે નહીં કેમ ફેર નહીં પડે કારણ કે આજે કોમકાસાને બેકાને ભારતે જે સાઇન થયેલું એ ઓલરેડી ઓબામાના સમયથી એ વાત ચાલતી હતી બરાબર ઓબામા જ્યારે હતા ઓબામા જે છે એ પણ ડેમોક્રેટિક પાર્ટીના જ હતા અને આ જો બાઇડન જે છે એ પણ ડેમોક્રેટિક પાર્ટીના છે જો બાઇડન જે છે એ ઓબામાની સરકારમાં ઓલરેડી વાઇસ પ્રેસિડેન્ટ હતા તે એટલે ઓબામાની સરકારથી ત્યાં કોમકાસાને એ બધી કરાર સાઇન કરવાની વાત ચાલુ હતી એટલે આપણને ડિફેન્સની અંદર એટલું બધું કંઈ વાંધો આવશે નહીં આપણે જે હથિયારને એ બધું ખરીદીએ છીએ એ બધામાં પણ કંઈ વાંધો આવશે નહીં પરંતુ શું વાંધો આવશે એ હવે સમજીએ મેં તમને કીધું કે બાઇડન જે છે એ એન્ટી રશિયા છે તો એન્ટી રશિયા હોવાના કારણે આપણે રશિયા પાસેથી આ એસ ફોર હંડ્રેડને અલગ અલગ હેલિકોપ્ટરને વિમાનને એટેકને એરક્રાફ્ટને આ બધું ખરીદીએ છીએ આ એન્ટી સિસ્ટમ ને આ બધું આપણે ખરીદીએ છીએ બરાબર તો આ બધા ઉપર ભારતના ભારતની ઉપર પ્રતિબંધ સેક્શન મુકાઈ શકે છે કેમ કારણ કે મેં તમને અત્યારે જ કહી દીધું કે બાઇડન જે છે એ કોણ છે એ તો એન્ટી રશિયા છે અને ભારત જેવું રશિયા પાસેથી હથિયારને બધું બધું છે તો આ બધું થશે હવે બીજી વાત સમજીએ તો જેવું બાઇડન જે છે એ એન્ટી રશિયા છે તો બાઇડન રશિયાની એને એકલતા એકલતાને એવું બધું કરવાનું કાર્ય કરશે બાઇડન જે છે એ રશિયાની એની ઉપર પ્રતિબંધ સેન્કશનને આવું બધું મૂકશે આના કારણે શું થશે આના કારણે આના કારણે રશિયાની ઇકોનોમી જે છે એ એકદમ ક્રમ્બલ થઈ જશે એકદમ ક્રિપલ થઈ જશે એકદમ પાંગડી થઈ જશે બરાબર અત્યારે ઓલરેડી એ પડી ભાંગેલી છે ફરીથી વધારે પડી ભાંગશે અને આવા કેસની અંદર આવા કેસની અંદર રશિયા જે છે એ ચાઇનાની વધારે નજીક આવશે કેમ કારણ કે રશિયાની ઇકોનોમી પડી ભાંગશે એટલે રશિયાને પૈસાની લોનની એ બધાની જરૂર પડશે અને ચીન જે છે એ ત્યારે એને મદદ કરવા માટે પહોંચી જશે કારણ કે ચીન અને રશિયા અમે ત્યાં અત્યારે જોઈએ તો એકસાથે જ છે બરાબર ચીન રશિયાની ઘણી બધી મદદ કરે છે ચીને રશિયાને ઘણી બધી લોન આપેલી છે રશિયા અત્યારે તમે એવું સમજો કે એક રીતે રશિયા જે છે એ એક બુઢો શેર છે બુઢો એટલે કે બુઢો એટલે કે વૃદ્ધ સિંહ છે હવે એ એટલું બધું પહેલાં જ જેટલો કોઈ પાવરફુલ રહેલો નથી જ્યારે યુએસએસઆર એટલે કે સોવિયત યુનિયન સોવિયત સંઘ હતું ત્યારે એ અમેરિકાને ટક્કર આપી શકતું હતું પરંતુ હવે જેવું તે રશિયાનું ડિસઇન્ટિગ્રેશન વિઘટન થઈ ગયેલું છે પછી એ અમેરિકાને ટક્કર આપી શકતું નથી તો આ પણ તમને ખબર હોવી જોઈએ તો આના કારણે શું થશે જો અમેરિકા રશિયા ઉપર વધારે પડતા બાઇડનના નેતૃત્વમાં અમેરિકા રશિયા ઉપર વધારે પડતા પ્રતિબંધ સેન્ક્શનને આવું બધું લગાવશે તો શું થશે રશિયા જે છે એ ચાઇનાની વધારે નજીક આવશે તો આ બધી વસ્તુ પણ તમને ખબર હોવી જોઈએ અને ભારત માટે મેં તમને કીધું કે ભારત ઉપર કદાચ એ પ્રતિબંધ આ ભારત રશિયા પાસેથી હથિયારો અને એ બધું ખરીદે તો એની માટે કદાચ એની ઉપર પ્રતિબંધ એ બધું મૂકી શકે છે તો અહીંયા તમારે એ પણ જોવાનું છે હવે જો આગળ વાત કરીએ તો આ જે બાઇડન જે છે એને ઘણા બધા દેશોએ હવે કોંગ્રેચ્યુલેશન એટલે કે શુભેચ્છા પાઠવી દીધી છે કે તમે નવા પ્રેસિડેન્ટ બની ગયા છે ભારતે પણ શુભેચ્છા પાઠવી દીધી ઓસ્ટ્રેલિયા બ્રિટન આ બધા દેશોએ શુભેચ્છા પાઠવી દીધી છે પરંતુ ચાઇના જે છે એ ઘણા સમયથી એણે હજી સુધી આ કોંગ્રેચ્યુલેશન કીધું નતું અને ઘણા બે આફ્ટર થોડા દિવસની સાયલેન્સ થોડા દિવસની ચૂપી બાદ ચાઇનાએ જે છે એને કોંગ્રેચ્યુલેશન એટલે કે શુભેચ્છા પાઠવવાનું કાર્ય કરેલું છે બાઇડન અને કમલા હેરિસ બંનેને આ કાર્ય કરેલું છે કમલા હેરિસ એ એના વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસનો ભારત સાથે પણ સંબંધ છે કમલા હેરિસ ત્યાંના ફર્સ્ટ વિમેન એન્ડ ફર્સ્ટ માઇનોરિટી વાઇસ પ્રેસિડેન્ટ બની ગયા છે અમેરિકાને એ પણ ખબર હોવી જોઈએ બરાબર હવે અહીંયા તમારે એ પણ સમજવાનું છે કે રશિયા જે છે એણે પણ હજી સુધી બાઇડનને આ પ્રકારનું કોંગ્રેચ્યુલેશન પાઠવેલું નથી કોંગ્રેચ્યુલેશન શુભેચ્છા પાઠવેલી નથી કેમ કારણ કે મેં તમને અત્યારે જ કહી દીધું એ ઓલરેડી જે છે એ એન્ટી ચાઇના છે એન્ટી રશિયા છે કોણ બાઇડન જે છે એ એન્ટી રશિયા છે અને એવું થવા પાછળનું કારણ શું છે એ પણ આપણે થોડું સમજીએ એવું થવા પાછળનું કારણ એ છે કે જ્યારે ડેમોક્રેટ્સની સરકાર હતી એમ ઓબામાની જ્યારે સરકાર હતી તો ઓબામાના સમયની દરમિયાન હતી ઓબામાના સમયની દરમિયાન હતી રશિયા દ્વારા રશિયા દ્વારા જે રશિયા દ્વારા ક્રાઇમિયા જે છે ક્રાઇમિયા નામનો એક પ્રદેશ ક્રાઇમિયા નામનો પ્રદેશ એ બૂચ મારી દીધેલો હતો બરાબર ક્રાઇમિયા એ બુચ મારી દીધેલો હતો અને ત્યારે આખું વિશ્વ જે છે એ અમેરિકા ઉપર અમેરિકા ઉપર ટીકા કરતું હતું કે અમેરિકાના હોવા છતાં પણ રશિયાએ આ ક્રાઈમિયા જે છે એ લઈ લીધું અને અમેરિકા શું કરે છે એટલે એક રીતે ઓબામાની થોડી મોટી ભૂલ માનવામાં આવતી હતી અને આ ભૂલને સુધારવા માટે અમેરિકાએ રશિયા ઉપર ઘણા બધા સેન્ક્શન ઘણા બધા પ્રતિબંધો અને એ બધું મૂકી દીધું અને એના કારણે પછી રશિયાએ શું કર્યું જ્યારે અમેરિકાની અંદર ઓબામાની પછી જે નવા ઇલેક્શન આવવાના હતા તો એ ઇલેક્શન દરમિયાન ઓબા રશિયાએ ઘણી બધી એવી કોશિશ કરી કે એ જે ડેમોક્રેટ પાર્ટી જે છે એ જીતે નહીં અને એના કારણે એણે ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયાની એ બધાના માધ્યમથી ડોનાલ્ડ ટ્રમ્પનું ઘણું બધું પ્રમોશન કર્યું અને એના કારણે એને ડોનાલ્ડ ટ્રમ્પને એને લાવવાની કોશિશ કરી તો આવો બધો મુદ્દો છે એ તમને ખબર હોવી જોઈએ તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આ ચાઇના ચાઇનાએ ઘણા દિવસ પછી એને કોંગ્રેચ્યુલેશન કીધું અને રશિયાએ હજી પણ કીધેલું નથી તો આ તમને એવું લાગે કે આ કોંગ્રેચ્યુલેશન કહેવાથી નો કહેવાથી શું ફેરવાડે પરંતુ ઇન્ટરનેશનલ રિલેશન ઉપર આ બધી વસ્તુ ઉપરથી ઘણો મોટો ફરક પડતો હોય છે આની ઉપરથી ઘણો બધો મોટો સંદેશ આપણને મળતો હોય છે એક રીતનો સિગ્નલ મળતો હોય છે તો આ ખબર હોવી જોઈએ બીજું આર્ટિકલ જોઈએ તો આજે બિરસા મુંડાનો જન્મદિવસ છે આજે એમની બર્થ એનિવર્સરી છે બરાબર બિરસા મુંડા જે છે એ ઝારખંડના હતા ઝારખંડની અંદર એમના નામ ઉપર ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ આવેલું છે પ્રશ્ન પૂછે છે ઝારખંડની અંદર ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ શું છે તો બિરસા મુંડા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે યુપીએસસી બે હજાર વીસમાં આનો પ્રશ્ન પૂછાય ગયેલો હતો અને મેં કીધું કે આજે પંડિત જવાહરલાલ નહેરુનો પણ જન્મદિવસ છે તો બંનેનો એક સાથે છે ચૌદ નવેમ્બરનો દિવસ છે બરાબર તો આ તમને ખબર હોય એક રીતે ઝારખંડના એક રીતે સારા એવા ક્રાંતિકારી હતા પરંતુ અહીંયા તો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની વાત કરો તો મધ્યપ્રદેશના ઘણા બધા બીજા કાર્યકર્તા પણ અહીંયા આપવામાં આવે છે હવે બે હજાર વીસમાં યુપીએસસીમાં કયો પ્રશ્ન પૂછાયેલો તો એ વાત કરીએ એવો પ્રશ્ન પૂછાયેલો હતો કે ભારતની હિસ્ટ્રી ઇતિહાસના સંદર્ભમાં ઉલગુલન જે છે ઉલગુલન એ કોની સાથે સંબંધિત છે તો ઉલગુલન જે છે એ બિરસા મુંડા રિવોલ્ટ જે છે એની સાથે સંબંધિત છે કે અઢારસો અને ઓગણીસો દરમિયાન જે બિરસા મુંડા રિવર્ટ થયેલો હતો એને ઉલગુલન કહેવામાં આવતું હતું ઉલગુલનનો મતલબ શું થાય એ અહીંયા આપણે સમજવાની કોશિશ કરીએ ડ્યુરિંગ ધ લાસ્ટ ડિકેટ ઓફ ધ નાઇન્ટીન સેન્ચ્યુરી ઓગણીસમી સદીના છેલ્લા દશકામાં એટલે કે ઓગણીસમી સદીના છેલ્લા દસ વર્ષની અંદર ઓગણીસો નેવથી બે દરમિયાન મુંડા રોજ મુંડા નામની એક પ્રજાતિ હતી બિરસા મુંડા એક લીડર બની ગયેલા હતા એમના લીડરશીપ એમના નેતૃત્વ અંતર્ગત મુંડા પ્રજાતિ જે છે એણે રિલિજિયસ મુવમેન્ટ ધાર્મિક ધાર્મિક ચળવળ ચલાવેલી હતી અને રિબેલિયન રિબેલિયન એટલે કે એક રીતે રિબિલ કરેલું હતું વિથ એગ્રેરિયન એન્ડ પોલિટિકલ કોન્ટેન્ટ અંગ્રેજો સામે આ પ્રકારનું કાર્ય કર્યું હે એમ્ડ ટુ એસ્ટાબ્લિશ અ મુંડા રૂલ તેમનો ઉદ્દેશ્ય શું હતું કે અમારે મુંડા શાસન લાવવું છે અમારા પ્રદેશની અંદર ખાસ કરીને તો કઈ જગ્યાએ તો કે ઝારખંડવાળા પ્રદેશની અંદર બાય કિલિંગ ટીકાદારસ જાગીરદાર રાજાસ એન્ડ હલકિમ્સ આ બધાને મારી અને એમને મુંડાનું રાજ્ય મુંડા રૂલ લાવવાની કોશિશ કરેલી હતી આ જાગીરદારને જાગીરદારને ઠાકુરદારને એ બધા ખૂબ જ એક્સપ્લેટેશન ખૂબ જ શોષણકારી નીતિ અપનાવતા હતા જમીનદારો લોકો જે છે એ ખેડૂતોને પાસેથી ઘણો મોટો ટેક્સને એવું બધું વસૂલ કરતા હતા અને એમનું શોષણ કરતા હતા એટલે આ મુંડા લોકોએ બિરસા મુંડાના નેતૃત્વની અંદર એ બધાને મારવાનું એ બધું કાર્ય કર્યું અને એમને આ કાર્ય કર્યું તો બિલસા મુંડા રિવોટ ક્યારે થયો હતો અઢારસો નવ્વાણુંથી ઓગણીસોની અંદર છે અને ઉલ ગુલન કહે છે તો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો અને મેં કીધું કે બિલસા મુંડા ઇન્ટરનેશનલ એરપોર્ટ રાંચી ઝારખંડની અંદર આવેલો છે અહીંયા તમે એનો ફોટો પણ જોઈ શકો છો બીજો મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જે છે એને સાઠમાં નંબરની એનડીસીની એનડીસી એટલે શું તો એ પણ તમને ખબર હોય છે નેશનલ ડિફેન્સ કોલેજ નેશનલ ડિફેન્સ કોલેજ ક્યાં આવેલી છે એ દિલ્હીની અંદર આવેલી છે એને થોડું ઉદ્બોધન થોડું ભાષણ આપેલું હતું ત્યાં જઈએ એનડીસી નેશનલ ડિફેન્સ કોલેજ દિલ્હીની અંદર અને અહીંયા એમને એવું કંઈ કીધેલું હતું કે એક્સપન્સનિઝમ પોલિસી ચાઇના તરફ ઇશારો કરી એને કીધેલું હતું કે ચાઇના જેવા દેશ છે એ એક્સપન્સનિઝમ એટલે કે દિવસે ને દિવસે વધવાની પોલિસી અપનાવી રહ્યા છે ઓફ ઓફ ફ્યુ નેશન નીડ્સ મેચ્યોર રિસ્પોન્સ તો એના કારણે આપણે મેચ્યોર રિસ્પોન્સ આવવું પડશે આપણે સંરક્ષણ માટે ડિફેન્સ માટે હંમેશા તૈયાર રહેવું પડશે એવું એમને આ કોલેજની અંદર જઈ અને ભાષણ આપેલું છે રામનાથ કોવિંદ આપણા રાષ્ટ્રપતિ છે બરાબર સાહીઠમાં નંબરનો નેશનલ ડિફેન્સ કોલેજનો દિવસ હતો અહીંયા એમને આ પ્રકારનું ભાષણ આપેલું છે તો બેકડ્રોપ ઓફ અને ચાઇનાનું જે આ બધું વધુ રહ્યું છે હોસ્ટેલિટી એના પરિણામે અહીંયા કીધેલું હતું નેશનલ ડિફેન્સ કોલેજ ન્યૂ દિલ્હીમાં આવેલી છે એ તમને ખબર હોવી જોઈએ અહીંયા તમે એનો ફોટો જોઈ શકો છો નેશનલ ડિફેન્સ કોલેજ ન્યૂ દિલ્હીમાં આવેલી છે બીજો આર્ટિકલ જોઈએ તો ભારતના ડીઆઈડીઓ દ્વારા ફરીથી એક મિસાઇલનું ટેસ્ટિંગ કરવામાં આવેલું છે બાલાસોર પાસેથી બાલાસોર ક્યાં આવેલું છે બાલાસોર એટલે કે ત્યાં વ્હીલર આઇલેન્ડ આવેલો છે અથવા અબ્દુલ કલામ આઇલેન્ડ આવેલો છે જે ઓડિશામાં આવેલો છે અહીંયા તમે એક યાદ રાખો કે મિસાઇલનું ટેસ્ટિંગ જે છે એ હંમેશા ઓડિશાથી થશે જ્યારે ઓડિશાના બાલાસોર ટાપુમાંથી અથવા અબ્દુલ કલામ ટાપુ એથી થશે જ્યારે જે સેટેલાઇટનું લોન્ચિંગ જે છે સેટેલાઇટનું લોન્ચિંગ એ હંમેશા સતીષ ધવન સ્પેસ સેન્ટરમાંથી થશે તો આ તમને ખબર છે મિસાઇલનું નામ શું છે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ એ લોન્ચ કરવામાં આવી છે બાલાસોર પાસેથી અહીંયા તમે બાલાસોર ક્યાં છે એ જોઈ લઈએ તો પહેલાં અહીંયા ભારત છે બરાબર ભારતને જ્યારે જોમ કરીશું તો કંઈક આવું દેખાશે અને આ ભારત આપણને મળી ગયું છે તો ભારતની અંદર અહીંયા ઓડિશા ઓડિશાની અંદર આ બાલાસોર ટાપુ આવેલો છે એને અબ્દુલ કલામ ટાપુ નામ આપવામાં આવ્યું છે ત્યાંથી ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે બીજો આર્ટિકલ જોઈએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે ટ્રેડિશનલ મેડિસિન પરંપરાગત દવાઓના સેન્ટર આખા વિશ્વની અંદર ખોલવામાં આવશે આખા વિશ્વની અંદર ટ્રેડિશનલ મેડિસિન એટલે કે પરંપરાગત દવાઓને પ્રોત્સાહન આપવા માટે પ્રમોટ કરવા માટે એના સેન્ટર ખોલવામાં આવશે અને ભારતની અંદર એના બે સેન્ટર ખોલવામાં આવશે તો ભારત માટે એક રીતે ગૌરવની વાત છે ખૂબ સારી વસ્તુ છે વડાપ્રધાન દ્વારા આયુર્વેદિક દિવસ હતો પાંચમા નંબરનો આયુર્વેદિક દિવસ હતો ત્યારે આ આયુર્વેદિક ઇન્સ્ટિટ્યુશનને એ બધાને ડેડિકેટ કરેલું હતું ડબલ્યુએચ જે છે એ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ભારતની અંદર ખોલવાનું કાર્ય કરશે ભારતની અંદર ઓલરેડી વાત કરીએ તો જામનગર ગુજરાતની અંદર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ આયુર્વેદા એ તો આવેલી છે આઈટીઆર એ પ્રશ્ન પૂછે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા એ ક્યાં આવેલી છે તો જામનગર ભારતનું ગુજરાત ગુજરાતના જામનગરમાં આવેલી છે સાથે વાત કરીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા રાષ્ટ્રીય લેવલની ઇન્સ્ટિટ્યૂટ આયુર્વેદ માટેની ક્યાં આવેલી છે એ જયપુરમાં આવેલી છે જયપુર રાજસ્થાનમાં આવેલું છે તો આ તમને ખબર હોય છે બંને આયુર્વેદની અંદર લેટેસ્ટ લેવલની પ્રીમિયર લેવલની સર્વોચ્ચ લેવલની ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાઓ છે બીજી વાત કરીએ જામનગર જે છે જામનગરની અંદર જે આ આયુર્વેદિક યુનિવર્સિટી આવેલી છે એ તો ખૂબ અતિ મહત્વની છે કે નેશનલ ઇમ્પોસ્ટ ઇમ્પોર્ટન્સ એટલે કે રાષ્ટ્રીય લેવલની મહત્વની સંસ્થા જે છે એનો દરજ્જો આપવામાં આવે છે અને આઈએનઆઈ આઈએનઆઈ એટલે કે ઇન્સ્ટિટ્યુશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ જે કોઈ પણ યુનિવર્સિટી હોય તો એ બધાને કંઈ રાષ્ટ્રીય લેવલનું મહત્વ ન આપેલું હોય એ અમુક અમુકને જ આપેલું હોય એમાંની એક છે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી બરાબર ઇન્સ્ટિટ્યુટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ પ્રશ્ન પૂછાય છે નીચેનામાંથી કઈ ઇન્સ્ટિટ્યુટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ રાષ્ટ્રીય લેવલનો દરજ્જો મળેલો છે તો જામનગરને મળેલો છે જ્યારે વાત કરીએ આ જયપુરની જે યુનિવર્સિટી જે છે એને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળવાનો છે હજી મળેલો નથી આગળ જતાં ભવિષ્યમાં મળશે તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાઇન સ્નેક એટલે કે એક ઝેરી સાપની નવી પ્રજાતિ જોવા મળેલી છે ભારતની અંદર બરાબર ભારતની અંદર આ ઝેરી સાપની નવી પ્રજાતિ જોવા મળેલી છે કોણે ગોતેલી છે તો કે આઈઆઈએસસી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કે જે કર્ણાટકની અંદર આવેલું છે અને ઇકોલોજીકલ સાયન્સ સેન્ટર ફોર ઇકોલોજીકલ સાયન્સ એ બંને ભેગા થઈ અને પેન ઇન ઇન્ડિયા એટલે કે દ્વીપકલ્પીય ભારતની અંદર આ નવી પ્રજાતિ ગોતેલી છે વેનમ એટલે ઝેર થાય એ પણ તમને ખબર છે વેન ઇન સ્નેક્સ એટલે કે આ સાતની નવી પ્રજાતિ ગોતેલી છે પેનિંગ ઇન્ડિયા એટલે કે દ્વીપકલ્પીય ભારત દ્વીપકલ્પ એટલે જેની ત્રણ બાજુ પાણી હોય એટલે દક્ષિણ ભારતની વાત કરે છે બીજો આર્ટિકલ જોઈએ તો કોવિડની મહામારીથી લડવા માટે મેં તમને કીધું હતું કે કેરળની અંદર કેસ નહીં બધું વધી રહ્યું છે સબરીમાલા મંદિરની અંદર પણ કોવિડના ઘણા બધા કેસ આવી રહ્યા છે તો એના કારણે એમને આ મહામારી અટકાવવા માટે એક પાલન કરેલું છે એક વસ્તુ જોગવાઈ કરેલી છે કઈ જોગવાઈ કે હવે સબરીમાલા મંદિરની અંદર જો એન્ટ્રી મેળવી હશે એની અંદર જો પ્રવેશ કરવો હશે તો પહેલાં ઓનલાઈન વેબસાઇટ ઉપર ઓનલાઈન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું જરૂર જરૂરી રહેશે પહેલાં આપણે ઓનલાઈન વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું અને પછી તે અંદર જવાનું અને માસ્કને એવું નહીં પહેરેલું હોય તો પણ ચાલશે પરંતુ પહેલાં રજીસ્ટ્રેશન કરાવવું એટલે હવે અમુક અમુક વ્યક્તિ જઈ શકશે બીજા કોઈ જઈ શકશે નહીં બીજો જોઈએ તો મેં તમને કીધું કે આજે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ આપણા જે પ્રથમ જ વડાપ્રધાન અને સૌથી લાંબો સમય સુધી જે એમણે વડાપ્રધાન રહેલા છે એ જવાહરલાલ નહેરુ એકસો એકત્રીસમાં એમનો જન્મજયંતિ બર્થ એનિવર્સરી છે અને આજે બાર દિવસ એટલે કે ચાઇલ્ડ ડે ચિલ્ડ્રન ડે પણ છે તો એ તમને ખબર હોવી જોઈએ બીજો આર્ટિકલ જોઈએ તો મેં તમને કીધું કે હવે ફરીથી આસામને લપ થઈ ગઈ છે આસામને બોર્ડર ડિસ્પ્યુટ એટલે કે સરહદ સાથેની લપ સરહદ સાથેનો વિવિધ બધા સાથે ચાલે છે આપણે પહેલાં વાત કરેલું છે કે આસામની અંદર પહેલાં અહોમ રાજા હતા આસામ એક જ તે પહેલાં બહુ મોટું રાજ્ય હતું એમાંથી બધા નાના નાના રાજ્ય બન્યા મિઝોરમને નાગાલેન્ડને આ બધા બરાબર તો એના કારણે આસામને બધા જ રાજ્ય સાથે સરહદની બાબતે વિવાદ ચાલુ છે આની પહેલાં મિઝોરમ સાથે હતો અરુણાચલ સાથે હતો અને હવે એ નાગાલેન્ડ સાથે સરહદનો વિવાદ લઈ અને બેસી ગયેલું છે એટલે આ વારંવાર આ બધા વિવાદ ચાલુ રહે છે હવે જો અહીંયા આપણે થોડો મેપ સમજવાની કોશિશ કરીએ આ ભારત છે બરાબર અહીંયા ગુજરાત છે અને ગુજરાતની એક્ઝેટ વિરુદ્ધ બાજુ જોઈએ તો આ નોર્થ ઇસ્ટ સેવન સિસ્ટર સાત બહેનોના રાજ્યો તરીકે ઓળખાય છે જ્યાં સાત રાજ્ય છે એનો મેપ અહીંયા ઝૂમ કરીને જોઈએ તો આ બધે બધા રાજ્ય છે આ સાથે સાતના નામ તમને ખબર હોય જોઈએ કઈ રીતે આવેલા છે એ લોકેશન પણ ખબર હોય જોઈએ અહીંયા તમે એક વસ્તુ ધ્યાનપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે કે બરોબર વચ્ચે અસમ આવેલું છે અને અસમ એવું રાજ્ય છે કે જેને નોર્થ ઇસ્ટના બધે બધા રાજ્યની સરહદ ટચ કરે છે અસમ એવું રાજ્ય છે કે જેને બધા રાજ્યની ટચ કરે છે કેમ કારણ કે મેં તમને પહેલાં જ કીધું અસમ એક જ પહેલાં મોટું રાજ્ય હતું અને બધા રાજ્ય જે છે એ અસમમાંથી જ બનેલા છે તો બધા રાજ્ય જ્યારે અસમમાંથી જ બન્યા હશે તો એને તો ટચ કરતા જશે ને બરાબર તો એ ખબર હોવી જ જોઈએ આ સિક્કિમ છે અને અહીંયા બધા રાજ્ય આ જે છે આ એ વેસ્ટ બેંગોલ એટલે કે પશ્ચિમ બંગાળ છે પશ્ચિમ બંગાળ પણ તમને ટચ કરે છે અને આ જે છે આ બાંગ્લાદેશ છે તો એ પણ તમને ખબર હોવી જોઈએ બાંગ્લાદેશ પણ એને ટચ કરે છે અને અહીંયા ઉપર જે છે અહીંયા નેપાળ આવેલું છે એ પણ એને ટચ કરે છે તો આ તમને ખબર હોવી જોઈએ સોરી અહીંયા ભૂતાન આવેલું છે બરાબર તો એ પણ એને ટચ કરે છે તો આ બધી ખબર હોવી જોઈએ બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો દિલ્હીની અંદર એર ક્વોલિટી હવાની ગુણવત્તા જે છે એ ખરાબથી ખરાબ થઈ રહી છે ડિટીરીગોરેટ એકદમ ખરાબ થઈ રહી છે આજે ખરાબ રહી છે એવું સફરનું કહેવાનું થાય છે સફર શું છે એ ખબર હોવી જોઈએ સફરનું ફોર્મ તમને ખબર હોઈ જોઈએ તો કે સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ સફરનું ફોર્મ આ ખબર હોવી જોઈએ બરાબર પીએમ ટુ પોઈન્ટ ફાઇવને એ બધી વસ્તુ તમને ખબર હોય છે પાર્ટિક્યુલર મેટલ જે વાહનોના ધુમાડામાંથી એમાંથી નીકળે એ એક રીતના એરોસોલ હોય એટલે કે એકદમ નાના સૂક્ષ્મ રજકરણો હોય કે જે આપણા શ્વાસની અંદર જતા રહે અને ગળામાં એમાં ફસાઈ જાય જેના કારણે રેસ્પિરેશન ડિસીઝ સ્વાસ્થ્યલક્ષી રોગને એવું બધું થતા હોય બરાબર શ્વાસલક્ષી રોગ થતા હોય તો આ તમને ખબર હોય તો આજે જેટલી પણ મહત્વની વસ્તુ હતી એ બધી આપણે જોઈ લીધી છે તો આજ માટે આટલું રાખીએ બાકી ફરીથી એકવાર તમને બધાને હેપી દિવાળી તો આજ માટે આટલું રાખીએ બાકી કાલે મુલાકાત થશે ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર થા હાર્દિક સાથે